નમસ્કાર દોસ્તો, તમે જોડાયા છો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ. આજે 9 સપ્ટેમ્બરના દિવસે બપોરે 3 વાગ્યા સુધી કોરોનાના કુલ 5 કેસ નવસારી જિલ્લામાં નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યમાં આજથી હેલ્મેટ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ આ હેલ્મેટ ડ્રાઈવ માત્ર હાઈવે પર યોજાશે તેવું આ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું છે. જેના ભાગરૂપે આજે બોડિયાજ ખાતે એક ડ્રાઈવ યોજવામાં આવી હતી અને લોકોને દંડ કરવામાં આવ્યો હતો. દંડની સાથે સાથે આજે ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી દંડ, જેની પાસે હેલ્મેટ ના હોય તેને 500 રૂપિયાનો દંડ કરી હેલ્મેટની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે હવે આ જે ડ્રાઈવ છે તે આગામી 22 તારીખ સુધી ચાલવાની છે. ત્યારે 22 તારીખ સુધી આ ડ્રાઈવમાં હેલ્મેટ વગરના જે હાઈવે પર બાઇક ચાલકો હશે તેમને દંડ કરવામાં આવશે અને તેમની વિરુદ્ધ દંડની કાર્યવાહી સમગ્ર રાજ્યમાં યોજવામાં આવશે. ત્યારે આપ જ્યારે પણ હાઈવે પર જવાના હો બાઇક લઈને, તો આપે ફરજિયાત હેલ્મેટ પહેરવો, એ ખાસ નવસારી પોલીસની પણ અપીલ છે. અને આપ દંડમાંથી બચી શકશો, સાથે સાથે અકસ્માતથી પણ આપનો ભય ઓછો થઈ જશે, કારણ કે હેલ્મેટ હોવાથી આપની સુરક્ષામાં થોડો વધારો કરી શકાશે. તો વાત કરીએ આજે કોરોનાના કેસની, તો આજે જે 5 કોરોનાના કેસ નોંધાયા છે તે પૈકી 4 કેસો કોરોના વોરિયર્સ છે, એટલે કે 4 દર્દીઓ કોરોના વોરિયર્સ છે. જે 4 દર્દીઓ છે તે પૈકીના નવસારીની સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી અનેક કોરોનાના દર્દીઓને સાજા કરનાર ફિઝિશિયન ડૉક્ટર અશ્વિન પરમાર અને તેમના પત્ની ડૉક્ટર નીલાક્ષી પરમાર કોરોના સંક્રમિત થયા છે. તેઓ, એટલે કે ડૉક્ટર અશ્વિન પરમાર 47 વર્ષના છે, જ્યારે તેમના પત્ની 44 વર્ષના છે અને તેઓ ક્રિસ્ટલ પેલેસ એપાર્ટમેન્ટ માનેકલા રોડ નવસારીમાં રહે છે. અને આ દંપતીએ જ્યારથી કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારથી સિવિલ હોસ્પિટલમાં ખડે પગે કોરોનાના દર્દીઓની સારવાર કરી છે. લગભગ અનેક દર્દીઓ તેમને હાથ નીચેથી સારવાર લઈ સાજા થઈ તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે, પરંતુ આજે લોકોની સારવાર કરતાં કરતાં આ કોરોના વોરિયર્સ કોરોના પોઝિટિવ આવ્યા છે. બંને દંપતી હાલ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. એ જ રીતે મરોલી ખાતે રેફરલ હોસ્પિટલ આવેલી છે, એના સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતો એક 50 વર્ષીય પુરુષ અને એક 25 વર્ષીય પુરુષ, બંને જે બંને વોર્ડ બોય તરીકે આ હોસ્પિટલમાં, એટલે કે જે રેફરલ હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે સેવા આપે છે, તે બંને જણા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. એક 50 વર્ષીય પુરુષ છે અને એક 25 વર્ષીય પુરુષ છે, એટલે કે આ બંને કોરોના પોઝિટિવ આવ્યા છે. અને જે 5મા દર્દી છે તે જલાલપોરના રામદેવરા સોસાયટીમાં રહેતા 33 વર્ષીય મહિલા પણ કોરોના સંક્રમિત થયા છે. આમ આજે કુલ 5 વ્યક્તિઓ કોરોના સંક્રમિત થતાં અત્યાર સુધી કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 992 થઈ છે. ત્યારે આજે જે નવસારી જિલ્લામાં કોરોનાને લઈને જે એક અત્યાર સુધીના કેસો નોંધાયા છે તે કેસની સંખ્યા 5 થવા પામી છે જિલ્લામાં. બીજી તરફ અમે કીધું તેમ કે આજથી હેલ્મેટ ડ્રાઈવ ચાલુ થઈ ગઈ છે, એટલે કે હેલ્મેટ વગરના બાઇક ચાલકોને પકડવાની ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે. શરૂઆતમાં આ ડ્રાઈવ સમગ્ર જિલ્લામાં યોજાવાની હતી, પરંતુ ત્યારબાદ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ ખુલાસો કર્યો કે હાલ પૂરતી આ ડ્રાઈવ હાઈવે પર કરવામાં આવે, જેને પગલે હવે હાઈવે પર જો આપ હેલ્મેટ વગર નીકળશો તો આપને દંડ થવાની શક્યતા વધી જાય છે. ત્યારે આવા સમગ્ર માહોલ વચ્ચે આપ સલામત રહો, સુરક્ષિત રહો એવી ભાવના સાથે જોતા રહો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ. અમે જેમ નીચે તમને બતાવીએ છીએ એ રીતે આપ જે આ બટન દબાવે છે ત્યાં દબાવશો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો. બાજુમાં આ બેલ આઇકોનનું બટન દબાવશો એટલે તમે એમાં નોટિફિકેશન ઓન થઈ જશે અને આવી રીતે લાઇક કરી શકશો. તો તમે, અમારી વિનંતી છે કે તમે દરેક મિત્રો જેમ અમે વિડીયોમાં તમને બતાવીએ છીએ તે રીતે આ ચેનલને આવી રીતે સબસ્ક્રાઇબ કરશો, બાજુમાં આવેલું બેલ આઇકોન દબાવશો અને ત્યારબાદ આ વિડીયોનું જે લાઇક બટન છે ત્યાં લાઇક દબાવશો. પણ સબસ્ક્રાઇબ કર્યા પછી, એકવાર સબસ્ક્રાઇબ કર્યા પછી અને બેલનું બંધ દબાવ્યા પછી તમારે ફરીવાર દબાવવાની જરૂર નથી. તમે એકવાર સબસ્ક્રાઇબ થઈ ગયા પછી તમે કાયમી સબસ્ક્રાઇબ થઈશો. ઘણા મિત્રો એવી ભૂલ કરે છે કે દરેક વખતે જેટલી વાર વિડીયો જોવે એટલી વાર સબસ્ક્રાઇબનું બટન દબાવે છે, બાજુમાં બેલનું બટન દબાવે છે. એ તમારે કાયમ દબાવવાની જરૂર નથી, માત્ર એકવાર તમે સબસ્ક્રાઇબ અને બાજુમાં બેલનું બટન દબાવશો. પરંતુ જેટલા વિડીયો તમે જુઓ અને દરેક વિડીયો જો તમને પસંદ આવે તો જે અમે તમને ઉપર બતાવ્યું છે અંગૂઠો થમ્સઅપનું બટન, તે તમે દબાવી લાઇક કરી શકશો. પરંતુ સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન તમારે એક જ વાર દબાવવાનું છે. બેલ આઇકોન તમારે એટલા માટે દબાવવાનું છે કે જેને કારણે અમે જેવું વિડીયો અપડેટ કરીએ અથવા કોઈ સમાચાર અપડેટ કરીશું તરત તમારા નોટિફિકેશનમાં આવી જશે, તમારા સ્ક્રીન પર તમને ખબર પડી જશે કે અમે કોઈ વિડીયો તમને અપડેટ કર્યો છે અને તરત તમે સમાચાર જોઈ શકશો.